नमस्कार विद्यार्थी मित्रों, कृष्णा कन्या विद्या संकुल गुंदरण तेमज श्री विवेकानंद मिनी मंदिर तलाड़ानी यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत है। हवे आजना लेक्चर नी अंदर आपणे धोरण 9 अंदर जे 8 चेप्टर नो अभ्यास करी रह्या छे तेने आगळ वधारीए तो छेल्ले लेक्चर 8 नी अंदर आपणे झड़प सरेराश झड़प नामनी भौतिक राशि छे एना विषयनी माहिती मेळवी हती। आ उपरांत एने लगता केटलाक उदाहरणों छे एनी पण आपणे चर्चा छे करी हती, बराबर। एमां तमने मैं एक उदाहरण छे, एक दाखलो छे, ए होमवर्कनी अंदर पण आपेलो हतो अने तमे बधाए गण्यो हशे अने बधाने आवडी गयो हशे एवी आशा राखुं छुं। हवे आजना लेक्चरनी अंदर આપણે ઝડપ સાથે દિશા છે એની ચર્ચા છે કરવાની છે। એટલે સરળ ભાષામાં કહું તો આપણે આ લેક્ચરની અંદર વેગ નામની ભૌતિક રાશિ છે એના વિશે અભ્યાસ છે કરવાનો છે। જો આપણને ખબર છે કે આપણે ઝડપની અંદર પદાર્થ છે એની દિશા છે એની કોઈ પણ જાતની ચિંતા છે કરી નથી, અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે ઝડપની અંદર પદાર્થ છે એની દિશા છે એ દર્શાવવામાં આવતી નથી, અથવા તો દર્શાવવાની જરૂર પડતી નથી। પરંતુ જ્યારે પદાર્થ છે એની ઝડપ સાથે એની જો દિશા છે એ પણ દર્શાવવામાં આવે તો એ વેગ નામની ભૌતિક રાશિ છે એ ગણી શકાય। તો આપણે આ લેક્ચરની અંદર વેગ નામની ભૌતિક રાશિ છે એના વિશે અભ્યાસ છે કરવાનો છે। હવે આપણે એ પણ ખબર છે કે પદાર્થ છે એનો વેગ છે એ દરેક સમયે એક સરખો હોતો નથી, વેગની અંદર શું જોવા મળે, ફેરફાર છે જોવા મળે। જો પદાર્થ છે એની ઝડપમાં ફેરફાર થાય, ત્વરા મતલબ ઝડપમાં જો ફેરફાર થાય તો પણ પદાર્થો છે એનો વેગ બદલી શકે। જો પદાર્થને ત્વરા એટલે કે ઝડપમાં ફેરફાર કરવામાં ન આવે અને જો પદાર્થ છે એની દિશા બદલવામાં આવે તો પણ પદાર્થના વેગની અંદર શું જોવા મળે, ફેરફાર છે જોવા મળે, અથવા તો બંનેની અંદર ફેરફાર થાય। બંને મીન્સ કે પદાર્થ છે એની ઝડપમાં પણ ફેરફાર થાય અને પદાર્થ છે એની દિશા છે ગતિની જે દિશા છે એમાં પણ જો ફેરફાર કરવામાં આવે એટલે બંનેમાં ફેરફાર થાય તો પણ પદાર્થ છે એના વેગના મૂલ્યની અંદર ફેરફાર છે જોવા મળે છે। તો સૌપ્રથમ પહેલાં આપણે આજના લેક્ચરની અંદર સૌપ્રથમ વેગ નામની ભૌતિક રાશિ છે એની વ્યાખ્યા છે એ જોશું, આ ઉપરાંત એના સૂત્ર છે એની પણ ચર્ચા કરશું અને એનો જે પ્રમાણભૂત એકમ છે એની પણ આપણે વાત છે કરવાના છીએ। તો સૌપ્રથમ પહેલાં વેગ છે એની વ્યાખ્યા છે જોઈએ આપણે। તો વેગ કોને કહેવાય, તો એની બે વ્યાખ્યા તમે લખી શકો પરંતુ તમને જે અનુકૂળ લાગે એ વ્યાખ્યા છે એ લખી શકાય, પણ આપણે અહીંયા બે વ્યાખ્યાની ચર્ચા કરશું, પછી એમાંથી જે તમને અનુકૂળ લાગે એ વ્યાખ્યા યાદ રાખવાની છે, બે યાદ રાખો તો પણ નો પ્રોબ્લેમ। તો સૌપ્રથમ પહેલાં વાત કરીએ તો કે ગતિમાન પદાર્થે એકમ સમયમાં, હવે એકમ સમય એટલે આપણે એની ઝડપની અંદર પણ વાત કરી હતી, એકમ સમય એટલે કે સમયના કોઈ પણ એકમમાં, કારણ કે આપણને ખબર છે કે વ્યવહારની અંદર સમય છે એને આપણે 3 એકમ છે એનો ઉપયોગ કરીએ છીએ, સમય છે એને આપણે સેકન્ડમાં પણ દર્શાવીએ છીએ, સમય છે એને આપણે મિનિટમાં પણ દર્શાવીએ છીએ અને સમય છે એને આપણે કલાકમાં પણ દર્શાવીએ છીએ। એટલે સમયના કોઈ પણ એકમમાં, એટલે કે ગતિમાન પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને તે પદાર્થનો વેગ કહે છે। ફરીથી કહું છું કે વેગ કોને કહે, વ્યાખ્યા બહુ સરળ છે, જો ઝડપ અને વેગમાં જાજો ફેર નથી। વેગની અંદર આપણે એવું ભણ્યા હતા કે ગતિમાન પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને એની ઝડપ કહેવાય, અહીંયા એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને તે પદાર્થોનો શું કહેશું, વેગ તરીકે ઓળખી શકાય। તો પહેલી વ્યાખ્યા આપણે લખીએ કે ગતિમાન પદાર્થે, ગતિમાન પદાર્થે
एकम समय में, एकम समय में करेला स्थानांतरने ते पदार्थनो वेग कहे छे, अपेली व्याख्या बराबर के कोई गतिमान पदार्थ छे एकम समय में, मैं तुमने हमणा जो बात करी एकम समय एटले शू, समय ना कोई पण एकम में एक सेकंड में करेलू स्थानांतर अथवा एक मिनिट में करेलू स्थानांतर अथवा तो एक कलाक में करेलू स्थानांतर, एकम समय में करेला स्थानांतर ने ते पदार्थों शू कहवाय वेग तरीके ओळखवामां आवे, अथवा એને બીજી વ્યાખ્યા આપવી હોય તો આપી શકાય કે ગતિમાન પદાર્થના સ્થાનાંતરના સમય દરને પદાર્થનો વેગ કહે છે. ફરીથી કહું છું કે ગતિમાન પદાર્થના સ્થાનાંતરના સમય દરને પદાર્થનો વેગ કહે છે. આ બીજી વ્યાખ્યા છે, બેમાંથી કોઈ એક તમને જે અનુકૂળ લાગે એ વ્યાખ્યા તમે દર્શાવી શકો. तो बीजी व्याख्या आप लखीए कि गतिमान पदार्थना स्थानांतरना समय दर ने पदार्थनो વેગ કહે છે. બરાબર, આ બીજી વ્યાખ્યા છે. પહેલી વ્યાખ્યા આપણે જોઈ કે ગતિમાન પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને તે પદાર્થનો વેગ કહેવાય. બીજી વ્યાખ્યા આપણે જોઈ કે ગતિમાન પદાર્થના સ્થાનાંતરના સમય દરને પણ પદાર્થનો શું કહેવાય, વેગ કહેવાય. તો આ બે વ્યાખ્યા છે એ બેમાંથી કોઈ એક વ્યાખ્યા તમને જે અનુકૂળ લાગે એ વ્યાખ્યા આપણે યાદ રાખી શકીએ, અને પરીક્ષાની અંદર પૂછાય તો બેમાંથી કોઈ પણ વ્યાખ્યા છે એ તમે લખી શકો. તો આ વાત થઈ વેગ છે એને વ્યાખ્યાયિત કરવાની. હવે આપણે વેગ છે એ શોધવાના સૂત્રની જો વાત કરીએ તો યાદ રાખશું આપણે કે એનું સૂત્ર શું થશે. હવે વેગના સૂત્રની વાત કરીએ આપણે તો જો અહીંયા આપણને ખબર છે ગતિમાન પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને અથવા તો ગતિમાન પદાર્થના સ્થાનાંતરના સમય દરને પદાર્થનો વેગ કહેવાય. તો આપણે સૂત્ર લખી શકીએ કે વેગ બરાબર પદાર્થે કરેલું સ્થાનાંતર. કેમ આપણે ઝડપની અંદર લખ્યું હતું, ઝડપની વ્યાખ્યા શું લખી હતી, તો કે ગતિમાન પદાર્થે એકમ સમયમાં કરેલા કાપેલા અંતરને એની ઝડપ કીધી હતી. તો અહીંયા વેગ અને ઝડપમાં તફાવત શું છે, તો કે ઝડપની અંદર એકમ સમયમાં કરેલું અંતર હતું, અહીંયા શું છે, તો કે એકમ સમયમાં કરેલું સ્થાનાંતર છે. તો સૂત્રમાં પણ એટલો જ ફેર હશે, કારણ કે ઝડપના સૂત્રની અંદર આપણે શું જોયું હતું, તો કે ઝડપ બરાબર કાપેલું અંતર ના છેદમાં તે અંતર કાપવા માટે લાગતો સમય. તો અહીંયા સૂત્ર શું થશે, તો કે વેગ બરાબર કરેલું સ્થાનાંતર ના છેદમાં તે સ્થાનાંતર કરવા માટે લાગતો સમય. તો વેગ બરાબર સ્થાનાંતર ના છેદમાં સમય. તમે આખું ન લખો તો ચાલે, કે કરેલું સ્થાનાંતર ના છેદમાં તે સ્થાનાંતર કરવા માટે લાગતો સમય, ટૂંકમાં લખી નાખવાનું કે વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય આવશે. બરાબર, એને સાંકેતિક પરિભાષામાં લખવું હોય સંકેતમાં તો કેવી રીતના લખી શકાય, તો કે વેગની સંજ્ઞા શું થશે, તો કે વી. સ્થાનાંતરની સંજ્ઞા શું થશે, તો કે એસ. અને સમયની સંજ્ઞા શું થશે, તો કે ટી.
तो V इज इक्वल टू एस अपन टी थाय। तो तमने कदाच मगजनी अंदर एवो प्रश्न थतो हशे के वेग अने झड़प ए बन्नेनुं सूत्र सी समान छे। तो याद राखशो आपणे के बन्नेनुं सूत्र सांकेतिक परिभाषामां सरखुं थशे। झड़प छे एनुं सूत्र पण V इज इक्वल टू एस ना छेदमां टी, कारण के एस एटले स्थानांतर पण दर्शावी शकाय अने एस एटले कापेलुं अंतर। खरेखर तमे स्थानांतर करो छो कि तमे अंतर तो कापवुं जोईए ने, तमे एक जग्याएथी बीजी जग्याए पोताना स्थानमां फेरफार करो तो तमे अंतर तो कापेलुं ज होय। एटले याद राखशो आपणे के झड़प अने वेग आ बन्नेनुं सांकेतिक सूत्र छे, केवुं थशे समान छे जोवा मळशे। तो याद राखशुं कि आ वेग छेनुं सूत्र छे। हवे एनो एकम छे एनी आपणे वात करीए तो परीक्षानी अंदर पूछाय कि भाई वेग छे एनो प्रमाणभूत एकम क्यो। घणी वक्त प्रमाणभूत शब्दनी जग्याए एसआई एकम पूछे। तो याद राखशुं आपणे के जे प्रमाणभूत एकम जे एसआई एकम झड़पनो छे एज एसआई एकम कोनो छे, वेगनो छे। परंतु ए केवी रीतना मेळवो तो एनी आपणे वात करी अहींया। वेगनो एकम, तो जो वेगनु सूत्र शुं थाय तो के वेग बराबर स्थानांतरना छेदमां समय। तो लखी शकाय के वेगनो एकम बराबर स्थानांतरनो एकम ना छेदमां समयनो एकम। तो लखी आपणे जो वेगनो एकम बराबर અંશમાં શું છે તો કે સ્થાનાંતર, તો લખવાનું કે સ્થાનાંતરનો એકમ ના છેદમાં સમય, તો લખવાનું સમયનો એકમ। તો જો સ્થાનાંતરનો એકમ આપણને ખબર છે શું છે તો કે મીટર, ના છેદમાં સમયનો પ્રમાણભૂત એકમ કયો તો કે સેકન્ડ। તો લખવાનું સેકન્ડ, તો ખરેખર આનો મતલબ શું થાય તો કે મીટર પ્રતિ, પ્રતિનો મતલબ થાય ના છેદમાં છે ને, આ સેકન્ડ છે એ ક્યાં છે તો કે મીટર ના છેદમાં છે બરાબર। તો છેદ ન લખવો હોય તો પ્રતિ, પ્રતિનો મતલબ થાય ના છેદમાં, મીટર પ્રતિ સેકન્ડ। અને સાંકેતિક પરિભાષામાં લખવું હોય તો મીટરની સંજ્ઞા એમ, પ્રતિ સેકન્ડની સંજ્ઞા એચ, એટલે મીટર પ્રતિ સેકન્ડ। અથવા ઘણી વખત લખેલું હોય મીટર સેકન્ડ ઇન્વર્સ વન, આની ચર્ચા પણ આપણે આગળના લેક્ચરની અંદર કરી ગયા છે કે આ જે સેકન્ડ છે એ અત્યારે છેદમાં છે એને હું ક્યાં લઈ ગયો છું, અંશમાં લઈ ગયો છું। તો આપણને ખબર છે કે જ્યારે છેદમાંથી કોઈને અંશમાં લઈ જાય ત્યારે એની ઘાત છે એ પ્લસ હોય તો માઇનસ થશે અને માઇનસ હોય તો પ્લસ થાય। તો અહીં તમે જોઈ શકો કે મીટર પ્રતિ સેકન્ડ છે, અહીંયા મીટરના છેદમાં સેકન્ડ છે તો એની ઘાત એક છે, એક ઘાત હોય પ્લસ એક ઘાત હોય તો એને આપણે દર્શાવતા નથી, આવું તમે ગણિતમાં પણ ભણો છો બરાબર। તો અહીંયા સેકન્ડની પ્લસ એક ઘાત છે, હવે આ સેકન્ડને હું ક્યાં લઈ જાઉં, અંશમાં લઈ જાઉં, તો એ જે પ્લસ એક ઘાત છે એ કેવી થશે, માઇનસ, અને માઇનસ એક ઘાત છે દર્શાવવી પડે। તો અહીંયા આપણે એ જ કર્યું છે, જો માઇનસ ઘાત હોય તો પ્લસ થઈ જાય અને પ્લસ હોય તો કેવી થઈ જાય, માઇનસ થઈ જાય। એટલે ખાસ યાદ રાખશો આપણે કે વેગ છે એનો પ્રમાણભૂત એકમ છે કયો છે તો કે મીટર પ્રતિ સેકન્ડ, આ એનો પ્રમાણભૂત એકમ છે। પણ હા, વ્યવહારની અંદર નાના મોટા એકમો છે એ વપરાય છે। ઘણી વખત તમે એવું પણ ક્યાંક વાંચ્યું હશે કે કિલોમીટર પ્રતિ કલાક, આ ઉપરાંત સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, તો આ પણ એકમો છે। પરંતુ જો પ્રમાણભૂત એકમની વાત આવે તો તમારે ફરજિયાતપણે કયો લખવો પડે, મીટર પ્રતિ સેકન્ડ છે લખવો પડે। ઘણી વખત જો આગળ આપણે ભણશું કે ઉદાહરણના જે દાખલાઓ આવશે તે દાખલાઓની અંદર ઘણી વખત ઝડપ કે વેગ છે એ કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલો હોય,
तो तमारे एने सौ प्रथम पहला मीटर प्रति सेकंड में फेरवो पड़े। तो ये केवी रीतना फेरवशू एनी पण आपणे चर्चा छे करशू कि जे किलोमीटर छे एने केमां फेरवी नाखवाना, मीटर में फेरवी नाखवाना, अने जे कलाक छे एने केमां फेरवी नाखवानी, सेकंडनी अंदर फेरवी नाखवानी। बराबर। तो आ वेगनी व्याख्या, आ वेग छे एनुं सूत्र, अने आ वेग छे एनो प्रमाणभूत एकम छे। बराबर। हवे वेग छे, मैं तमने शुरुआत में ज वात करी थी कि वेगनुं मूल्य छे बदलातुं नहीं, कोईपण पदार्थ छे ए एक सरखा वेग थी गति करतो नथी। घणी वखत एनी झड़प बदलाय तो पण वेगनुं मूल्य बदलाय, घणी वखत एनी दिशा बदलाय तो पण वेगनुं मूल्य बदलाय, अने घणी वखत बंने बदले, बंने एटले के झड़प અને દિશા આ બંને બદલાય તો પણ વેગ છે એના મૂલ્યની અંદર શું જોવા મળે, ફેરફાર છે જોવા મળે છે। કારણ કે વેગ છે ને એ સદિશ રાશિ છે। જો ઝડપની અંદર આપણે આવી દિશાની કોઈ પણ જાતની વાત છે કરી નથી, કારણ કે ઝડપ છે એ અદિશ રાશિ છે, એમાં કોઈ દિશાની આવશ્યકતા છે નહીં। પરંતુ વેગ નામની ભૌતિક રાશિ તમારે દર્શાવવી હોય તો ઝડપની સાથે દિશા પણ દર્શાવવી જરૂરી છે। એટલા માટે યાદ રાખશું આપણે કે વેગ છે એ કેવી ભૌતિક રાશિ છે, તો કે સદિશ, અને અદિશ અને સદિશ આ બંનેની વ્યાખ્યા છે આપણે આગળ લખી ચૂક્યા છે। અને તમને ખબર જ છે કે જો કોઈ પણ ભૌતિક રાશિને વર્ણવવા કે દર્શાવવા માટે માત્ર મૂલ્યની જરૂર પડે તો એને અદિશ રાશિ કહેવાય, અને મૂલ્યની સાથે દિશાની આવશ્યકતા હોય તો એને સદિશ રાશિ કહેવાય। તો વેગ છે એ સદિશ રાશિ છે, જ્યારે ઝડપ છે એ અદિશ રાશિ છે। એટલે યાદ રાખશું આપણે કે વેગ છે એને દર્શાવવા માટે દિશાની પણ જરૂર પડે, અને ઘણી વખત પદાર્થ છે એના ઝડપની દિશા બદલાય તો પણ એના વેગની અંદર ફેરફાર જોવા મળે। તો ત્યારે કોઈ પણ પદાર્થ છે એના વેગમાં સતત ફેરફાર થતો હોય ત્યારે પદાર્થનો વેગ છે એ શોધવાનો થાય, તો યાદ રાખશો આપણે કે ત્યારે પદાર્થનો સરેરાશ વેગ છે એ શોધવો પડે। કેવો વેગ શોધવો પડે, તો કે સરેરાશ વેગ છે એ શોધવો પડે। હવે સરેરાશ વેગ કેવી રીતના શોધી શકાય, તો કે આપણને ખબર છે કે પદાર્થ છે એ જ્યારે ગતિની શરૂઆત કરશે અને પદાર્થ છે એ ગતિમાન બને ત્યારે એની પાસે બે વેગ હોય, એક એનો પ્રારંભિક વેગ હોય અને એક એનો અંતિમ વેગ હોય। તો આ બંને વેગ છે એની શું કાઢવાની, સરેરાશ। અને બહુ સરળ છે, કારણ કે તમે પ્રાથમિકની અંદર ગણિતની અંદર એક એવું ચેપ્ટર આવતું સરાસરી, બરાબર, તો એની અંદર આપણે શું કરતા, તો કે જે તમને અવલોકનો આપેલા હોય એની સરાસરી કાઢવાનું કે તો એનું તમે એક સૂત્ર મૂકતા કે સરાસરી બરાબર આપેલા અવલોકનોનો સરવાળો ના છેદમાં કુલ અવલોકનોની સંખ્યા। જેટલા અવલોકનો હોય એ બધાનો અંશમાં સરવાળો કરી નાખીએ, અને જેટલા અવલોકનો હોય એના વડે સરવાળાને ભાંગી નાખીએ। તો અહીંયા પણ આપણે વેગ છે એની સરેરાશ કાઢવાની છે, તો આપણી પાસે બે વેગ છે, એક પ્રારંભિક વેગ છે અને એક અંતિમ વેગ છે। આ બંને વેગનો શું કરશું, તો કે સરવાળો કરશું, અને કેટલા વેગ છે, તો કે બે વેગ છે, તો કેટલા વડે ભાંગી નાખશું, બે વડે ભાંગી નાખશું। તો યાદ રાખશું કે જો સરેરાશ વેગ મેળવવાનું થાય તો સરેરાશ વેગ બરાબર પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગ ના છેદમાં બે, અને સંકેતિક પરિભાષામાં લખીએ એવરેજ બરાબર પ્રારંભિક વેગ છે એની સંજ્ઞા શું થશે, તો ખાસ યાદ રાખશું કે પ્રારંભિક વેગ છે, આગળ પણ આપણને જરૂર પડશે, એટલે યાદ રાખજો કે પ્રારંભિક વેગ છે એને યુ વડે દર્શાવવામાં આવે, અને પ્લસ અંતિમ વેગ છે એને વી વડે દર્શાવવામાં આવે, ના છેદમાં બે। એટલે સૂત્ર થશે સરેરાશ વેગ, એટલે બંને વેગનો સરવાળો ભાંગ્યા બે, કારણ કે આવું આપણે સરાસરી ભણી દીધા કે તમને તમે એક ઉદાહરણ આપું, તો જો અહીંયા દાખલા તરીકે તમને એમ કહે
કે બે ચાર છ આઠ આની સરેરાશ આપો તો શું કરવાનું? તો કે સરાસરી બરાબર શું લખશો? કે આપેલા અવલોકનોનો સરવાળો એટલે કેટલા થશે? બે પ્લસ ચાર પ્લસ છ પ્લસ આઠ ના છેદમાં અવલોકનોની કુલ સંખ્યા. તો કેટલા અવલોકનો છે? તો કે એક બે ત્રણ ચાર, તો છેદમાં કેટલા મૂકશું? ચાર મૂકશું. બરાબર, તો આ બધાનો સરવાળો કરીને ચાર વડે શું કરવાનું? ભાંગી નાખવાનું. બરાબર, અહીંયા ત્રણ અવલોકનો હોય તો ત્રણનો સરવાળો છેદમાં ત્રણ આવશે, બે અવલોકનો હોય તો બંનેનો સરવાળો છેદમાં બે આવશે. તો આપણી પાસે અહીંયા બે વેગ છે, જો ત્રણ વેગ હોત તો ત્રણેયનો સરવાળો આવશે છેદમાં ત્રણ આવે, જો ચાર વેગ હોય તો ચારે ચારનો સરવાળો છેદમાં ચાર. તો આપણી પાસે કેટલા વેગ છે? તો કે બે વેગ છે, એક પ્રારંભિક વેગ છે એટલે કે શરૂઆતનો વેગ છે અને એક છેલ્લો એટલે કે અંતિમ વેગ છે. એટલે બંને વેગનો શું કરી નાખશું? આપણે સરવાળો કરી નાખશું અને એને બે વડે શું કરશું? ભાંગી નાખશું. તો આ વાત થઈ સરેરાશ વેગની વાત થઈ. બરાબર, પરંતુ ખાસ વસ્તુ યાદ રાખવાની છે કે પરીક્ષાની અંદર વેગની વ્યાખ્યા, એનું સૂત્ર અને એનો એસઆઈ એકમ છે એ પરીક્ષાની અંદર પૂછાય છે. તો આટલી વસ્તુ છે ખાસ યાદ રાખવાની છે કે વેગની વ્યાખ્યા તમને બે વ્યાખ્યાએ આપેલી છે, બેમાંથી કોઈ એક વ્યાખ્યા છે લખી શકો, એનું સૂત્ર આવી રીતના મેળવવાનું અને એનો એસઆઈ એકમ છે એ આપણે યાદ રાખવાનો છે. ત્યાર પછી બે પ્રવૃત્તિ આપેલી છે, હવે એ પ્રવૃત્તિ છે એની ચર્ચા છે. પ્રવૃત્તિ 8.6 અને 8.7 એની જે વાત છે એ હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. તો આ લેક્ચરની અંદર અહીંયા સુધી રાખીએ. ઓકે, થેન્ક યુ.